ભરૂચના અંકલેશ્વરના નેશનલ હાઈવે પર મંગળવારે એક અમંગળ ઘટના બની. દુંદાડા દેવની વિશાળ પ્રતિમા લઈને ભક્તો આવી રહ્યા હતા અને ત્યાં જ વીજળીના તારને કારણે કરંટ પ્રસર્યો. બે લોકોના મોત થઈ ગયા. આ યુવકો 26 ફૂટ ઊંચી ગણપતિની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી. ખૂબ કરુણ ઘટના. જો કે માત્ર 9 ફૂટની પ્રતિમાને જ મંજૂરી હોવા છતાં 26 ફૂટની પ્રતિમા લાવવામાં આવતા સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. સમગ્ર ઘટના માટે સ્થાનિકો પ્રશાસનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. તાજેતરમાં જ હજુ તો ગણપતિનો ઉત્સવ આવી રહ્યો છે અને અંકલેશ્વરની અંદર ગણેશજીના આગમન દરમિયાન જ કરંટ લાગવાનો બનાવ બન્યો. 2 યુવાનોના મોત થયા છે અને 6 જેટલા એમાં ઘાયલ થયા છે. આ શ્રદ્ધા કરતા સાધન મોટું થયું છે ને એનો આ પ્રશ્ન છે. કાયદાનો અમલ કરાવવાની જવાબદારી તંત્રની છે અને તંત્રએ ક્યાંક ને ક્યાંક અહીં આગળ પાછી પાની કરી છે, આંખાડા કાન કર્યા છે, ઉદાસીનતા દાખવી છે ને એના કારણે આ મૂર્તિઓ સ્થાપિત થઈ રહી છે. જો કે ગણપતિ ઉત્સવમાં કરંટ લાગવાની આ ઘટના પહેલી નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. છેલ્લા 5 વર્ષમાં ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન વીજ કરંટ લાગવાના 4 બનાવ બન્યા છે, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. નગરપાલિકાના સત્તાધીશોને આ અંગે પૂછવામાં આવ્યું તો દર વખતની જેમ તેમની પાસેથી ગોળ ગોળ જવાબ જ મળ્યો. આપણે દિવસે જોતા જઈએ છીએ કે અમુક વિસ્તારમાં જ્યારે ઊંચી મૂર્તિઓ આવે છે તો જ્યારે વીજળીના કરંટની હોય કે રસ્તાની સમસ્યા હોય એમાં તરત જ એમાં ક્રેક થાય છે, ખંડિત થાય છે. અને જો હું તો એમ માનું છે કે આપણે નાની મૂર્તિ લાવીએ અને એનું જો આપણે એની વ્યવસ્થા આપણે એવી રીતે કરીએ એ મૂર્તિમાં મોટીની બી પૂજા થઈ શકે છે અને નાની મૂર્તિ પણ પૂજા થઈ શકે છે. હું હિન્દુઓ લોકોને એવી અપીલ કરું છું કે આપણે મીડિયમ વર્ગની મૂર્તિઓ લાવીને એને આપણે નદીમાં પધરાવવાનું એવું આપણે હિન્દુ ધર્મની લાગણીથી દરેકે કરવી જોઈએ. અંકલેશ્વરમાં 2 યુવકોના મોતની ઘટનાથી પ્રશાસનની કામગીરી પર ચોક્કસ સવાલ ઉઠે છે. જિલ્લા કલેક્ટરને 9 ફૂટથી વધારે ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં 26 ફૂટની પ્રતિમાને કેવી રીતે મંજૂરી અપાઈ? માત્ર માટીની પ્રતિમાને મંજૂરી હતી તો પછી POPની મૂર્તિ કોની રહેમ નજર હેઠળ બનાવાઈ? સવાલ એ પણ થાય છે કે 2 યુવકોના મોત માટે જવાબદાર કોણ? જવાબદારોએ જવાબ આપવો જ રહ્યો. જો કે લોકોને પણ પહેલી વિનંતી એ છે કે નિયમોને અનુસરે તો વિઘ્નહર્તાનો આ ઉત્સવ વિના વિઘ્ને પાર પાડી શકે. 5 વર્ષ 4 અકસ્માત, 3ના મોત અને 8થી વધુ લોકોએ લેવી પડી સારવાર. ગણેશોત્સવ દરમિયાન બનેલી આ ઘટનાઓ બાબતે તંત્રએ અનેકવાર જાહેરનામું બહાર પાડ્યા અને 9 ફૂટથી ઊંચી પ્રતિમા અને પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો. પરંતુ જ્યારે અમલ માટે પૂછવામાં આવ્યું તો ભરૂચના વહીવટીતંત્રનો એક પણ અધિકારી આ મામલે બોલવા તૈયાર નથી. અંકિત મોદી, TV9, ભરૂચ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.